नमस्कार विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों अगौना एकम में तमे खोराक विषय कंईक शीख्या बराबर ने, अने एना माटे तमारा शिक्षक श्रीए तमने घणी बधी प्रवृत्तिओ पण करावी बराबर ने। तो आजे आपणे धोरण 6 ना विज्ञान विषयना प्रकरण 2 नो अभ्यास करीशुं अने एना विषे विगते माहिती मेळवीशुं। आपणा खोराकना मुख्य स्रोतो कया छे उन्नतिबेन? प्राणीज अने वनस्पति। प्राणीज अने वनस्पति, एनो मतलब एवो के जेटला पण आपणे खोराकना पदार्थो मळे छे ए कां तो प्राणीज पैदाश छे कां तो वनस्पतिज, एटले के ए बन्नेमांथी आपणे खोराक प्राप्त थाय छे। तो दरेक स्रोतोमांथी आपणे अलग अलग प्रकारनो खोराक मळे। सजीवो द्वारा आहारमां लेवामां आवता तमाम पदार्थोने आपणे शुं कहीशुं? जेवा के कोने खोराक कही शकीए? जेम के रोटली छे, दाळ भात छे, घोळ छे, आ बधुं छे ने, तो ए बधाने शुं कहीशुं? आपणे खोराक कहीशुं। तो चलो आपणे खोराक विशे थोड़ुं विशेष जाणीए। आपणे क्यांना वतनी छीए? गुजरातना। तो पहेलो प्रश्न एवो કે આપણે ગુજરાતીઓ ખોરાકમાં શું લઈએ છીએ? સાહેબભાઈ ખીચડી, દાળ ભાત, રોટલી, શાક, દહીં। બરાબર। કૃષ્ણાબેન? દાળ ભાત, રોટલી, શાક, છાશ। બરાબર છે। ઉન્નતિબેન? દાળ ભાત, શાક, રોટલી, દહીં, ભીંડાનું શાક। ભીંડાનું શાક બરાબર છે। કેરી રસ, પછી દહીં બરાબર છે। બરાબર, એટલે જેને જે ભાવે છે એ બધું આપણે તરીકે લઈએ છીએ, અને કેટલુંક આપણી મમ્મી પરાણે પણ ખવડાવે છે ને, તો એ બધું જ આપણે શું લઈએ છીએ? ખોરાક। તો આ જે ખોરાકની થાળી છે એ કેવી થાળી છે? ગુજરાતી, એટલે કે મોટાભાગના આપણે લોકો ગુજરાતની અંદર આવા પ્રકારનું ભોજન લઈએ છીએ। હવે આપણે આ જે સ્લાઇડમાં જોઈ થાળી, એ થાળી વિશે વિશેષ શીખીએ એ પહેલાં એક તમને પ્રશ્ન કરું કે શું ગુજરાતની અંદર દરેક જગ્યાએ દરેક સ્થળે આપણે એક જ જેવો ખોરાક લઈએ છીએ? નથી લેતા। સારું, તો એના ઉપરથી આપણે એક બીજો પ્રશ્ન કરીએ કે આપણું ગુજરાત તો નાનું છે તેમ છતાં એમાં વિવિધતા રહેલી છે, તો આપણો ભારત દેશ કેવડો મોટો છે? બહુ મોટો છે। ખૂબ સરસ। તો આ ભારત દેશમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ક્ષેત્રોમાં જે ખોરાક લેવાય છે એ પણ કેવો હશે? અલગ અલગ। પહેલું ગુજરાત, તો ગુજરાતની અંદર આપણી ગુજરાતી થાળી। બીજું પંજાબ, તો પંજાબની અંદર પંજાબી થાળી। અને છેલ્લું દક્ષિણ ભારત, તો દક્ષિણ ભારતની થાળી। તો તમે નિહાળેલી ગુજરાતી થાળી, પંજાબી થાળી અને દક્ષિણ ભારતની થાળી, એ ત્રણેય પ્રદેશના વાનગીઓનું તમે અલગ અલગ કોઠામાં નોંધણી કરી દીધી। હવે એ કોઠો કંઈક આ પ્રમાણેનો તૈયાર થયો હશે જે તમારી સ્ક્રીન પર હાલ જોવા મળે છે। જેમ કે ગુજરાતી થાળી, તો ગુજરાતી થાળીમાં વાનગીઓ કઈ કઈ આવી છે? રોટલી, પછી દાળ, ભીંડાનું શાક, દહીં, ડુંગળીનું શાક। બરાબર છે, આ બધું છે ને। હા, આ સિવાય પણ અન્ય વાનગીઓ તમે નોંધી હશે। હવે આપણે બીજી થાળી એટલે કે પંજાબી થાળી, પંજાબી થાળીમાં તમે નોંધેલી વાનગીઓ જોઈશું। એમાં વાનગીઓમાં પહેલું શું? મકાઈનો રોટલો, બીજું સરસવનું શાક, ત્રીજું રાજમા, માખણ અને દહીં। ખૂબ સરસ, એટલે કે તમે જે નોંધ્યું છે અને અહીંયા દેખાય છે ને, એ સિવાયની વિશેષ વાનગીઓ પણ નોંધી હશે। હવે ત્રીજી અને અંતિમ કે જે આપણે કોઠો બનાવ્યો એમાં દક્ષિણ ભારતની થાળી, એની વાનગીઓની વાત કરી લઈએ, તો શું છે? પહેલું ભાત, પછી સંભાર, ટીંડોળાનું શાક, પાપડ, નારિયેળની ચટણી। ખૂબ સરસ। તો આ તમામ વાનગીઓ તમે જોયું કે ત્રણેય ક્ષેત્રો ગુજરાત, દક્ષિણ ભારત અને પંજાબ, ત્રણેયની જે થાળી છે એમાં રહેલી વાનગીઓ કેવી છે? અલગ અલગ છે ને। અહીંયા તમારી સ્ક્રીન પર તમને એક કોઠો દેખાશે, જો એમાં આપણે ક્ષેત્રો, ત્રણ ક્ષેત્રોની વાત કરી છે, ગુજરાત, પંજાબ અને દક્ષિણ ભારત, જે આપણે અગાઉ જોઈ ગયા। હવે અહીં આપણે જે તમે કોઠો નોંધ્યો છે એ કોઠાની જે વાનગીઓ છે એને અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય, તમે જે અનાજમાંથી બનતી વાનગી છે એને અનાજમાં મૂકીશું,
કઠોળ વર્ગની જે વનસ્પતિ અથવા કઠોળ વિશે તમે જે ભણ્યા છો, કઠોળ કોને કહીશું? હા, મતલબ એના ઉદાહરણ લઈએ તો મગદાળ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો આ બધા જે છે એ કઠોળ વર્ગની વનસ્પતિ અને કઠોળમાં મૂકાશે. એના પછી શાકભાજી. શાકભાજી ખાવ છો ને? હા. બરાબર, અલગ અલગ શાકભાજી ખાવ છો? હા. બરાબર, કેવા કેવા શાક હોય છે? ભીંડા, રીંગણ. બરાબર છે. પછી કોબે. બરાબર, ચણાનું શાક. પછી રીંગણનું શાક. એના પછી છેલ્લે અન્ય. અન્યની અંદર કઠોળ અનાજ અને શાકભાજી સિવાયની વસ્તુઓ, જેમ કે નિકિતાબેન અથાણું છે, ઉન્નતિબેન દહીં છે, સંજયભાઈ છાસ છે, વૈશાલી માખણ છે, અને પૂજાબેન શું લઈ શકીએ અન્યમાં? બટર. ખૂબ સરસ. તન્વીબેન ઘી. તો આ બધા જે છે એ અન્યમાં આપણે લઈશું. કેમ? કારણ કે એ અનાજ એટલે કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર એમાંથી નથી બનતા. બરાબર ને? તો એ આપણે અન્યમાં લઈશું. હવે આપણે ક્રમશ પહેલાં ગુજરાત. તો ગુજરાતની તમે જે વાનગીઓ નોંધી એ વાનગીઓમાંથી અનાજમાંથી બનતી એક વાનગી એમાં લખવાની છે. નિકિતાબેન રોટલી. તો પહેલું શું આવશે અનાજની બનાવટ? રોટલી. રોટલી શેમાંથી બને? ઘઉંમાંથી. ખૂબ સરસ. કઠોળની વાત કરીએ તો કઠોળમાં દાળ, તુવેરની દાળ. પછી ચણાની દાળ, મતલબ કે તુવેર દાળ, આ બધું શું આવે કઠોળમાં. એના પછી શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં મિક્સ શાકભાજી. મિક્સ શાકભાજી, જે આપણે હમણાં વાત કરી ને કે એક કરતાં વધારે શાકભાજીને ભેગા કરીને. અને બીજું ભીંડાનું શાક. તો એ ભીંડા પણ એ શાકભાજીમાં આવશે. અને એ સિવાયના અન્યમાં, અન્યમાં દહીં, પછી અથાણું, ઘી, સલાડ. બરાબર ને? એ બધું શેમાં આવશે? અન્યમાં. આ વાત થઈ ગુજરાતની. તો ગુજરાતની આપણી જે થાળી છે એમાં પણ આપણે વૈવિધ્યસભર ખોરાક લઈએ છીએ. એટલે કે અનાજ લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, અને અન્ય એમાં ઘી આવે, છાસ આવે, દહીં આવે, આ બધું, અથાણું આવે, સલાડ આવે, આ બધું લઈએ છીએ. હવે આપણે વાત કરીશું પંજાબ. તો પંજાબની થાળી એટલે કે પંજાબની અંદર લોકો સૌથી વધારે અનાજનું શું ખાવામાં આવે છે? આપણે થાળીમાં જોઈએ પ્રમાણે મકાઈનો રોટલો. બરાબર ને? ચાલો હવે આપણે કઠોળ વર્ગની વાત કરીએ. કઠોળમાં સાહેલભાઈ, કઠોળમાં શાક આવે છે? રાજમા. રાજમા પણ બનાવાય ને? શાક આવે પણ એમાં શું આવશે? રાજમા. તો કઠોળમાં આવશે રાજમા. હવે આવશે શાકભાજીની વારી. તો શાકભાજીમાં ત્યાં પંજાબમાં સૌથી વધારે ખવાતી હોય એવી કઈ છે સાહેલભાઈ? સરસવનું શાક. સંદીપભાઈ? સરસવનું શાક. બરાબર છે. ખૂબ સરસ. કૃષ્ણાબેન પનીરનું શાક. મતલબ કે આપણે પંજાબની અંદર સરસવનું શાક અને પનીરનું શાક પણ ખવાય છે. હવે અન્યમાં, અન્યમાં શું લખશું અમિતભાઈ? લસ્સી. બરાબર છે. માખણ અને દહીં. દહીં અને બટર. કીર્તિબેન ઘી. તો કહેવાનો મતલબ એવો કે તમે જે થાળી નિહાળી એની અંદર પંજાબી થાળીમાં દહીં, માખણ, બટર આ બધાનો ઉપયોગ થશે ને. અહીં દહીં અને માખણ આપણે દર્શાવેલ છે. હવે ત્રીજી થાળી કે જે દક્ષિણ ભારતની થાળી છે. તો દક્ષિણ ભારતની થાળીની આપણે વાત કરીશું. તો દક્ષિણ ભારતમાં અનાજમાંથી લેવાતો એવો મુખ્ય ખોરાક શું છે પૂજાબેન? ભાત. તો સૌથી પહેલું અનાજમાં શું આવે? ભાત. પછી આવશે કઠોળ વર્ગમાં. તો કઠોળમાં ત્યાં પણ શું ખવાય છે? દાળ. દાળને ત્યાં આગળ, હા ત્યાં આગળ બીજા શબ્દોમાં કહેવાય સંભાર. એ પણ શું છે? કઠોળ વર્ગની વનસ્પતિ અને કઠોળમાંથી બનાવવામાં આવે છે. એના પછી શાકભાજી. તો શાકભાજીમાં ઉન્નતિબેન કેળાનું શાક. પ્રાંજલબેન ટિંડોળાનું શાક. નિકિતાબેન કેળાનું શાક. ગૌરવભાઈ હા, ખૂબ સરસ. કેળા અને ટિંડોળાનું શાક. અને ટિંડોળાને ત્યાં આગળ શું કહે છે? હવે અંતિમ અન્યમાં ત્યાં આગળ શું ખવાય છે સૌથી વધારે? એની સાથે થાળીની અંદર સંભાર આવે, ભાત આવે,
એની સાથે ટીંડોળાનું શાક છે, પછી નારિયેળની ચટણી, પછી બીજું કઈ? પાપડ. પછી હા ઈડલી ખવાય, પણ ઈડલી શેમાં આવે ભાઈ? ભાતમાં આવે. ખૂબ સરસ. એટલે કે ઈડલી બને અનાજમાંથી, એટલે કે ચોખામાંથી. તો અહીંયા આગળ નારિયેળની ચટણી છે, પાપડ છે, એ આપણે અહીંયા ભરી શકીએ. જો હવે સ્ક્રીન પર વિવિધ ક્ષેત્રો એટલે કે રાજ્યોની કેટલાક સામાન્ય ભોજનની જે વાનગીઓ છે એ આપણે ભરી દીધી છે. એટલે કે આ એક કોઠો તૈયાર થઈ ગયો છે કે જેની અંદર અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય બધા જ પ્રકારના વાનગીઓ અને ભોજનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખોરાક ખાવાનું કારણ શું? ના ખાવ તો ના ચાલે? ના. સંજયભાઈ, આપણને ખોરાક ખાવાથી શક્તિ મળે છે. શક્તિ મળે છે, ખૂબ સરસ. જેથી કરીને આપણને આટલું બધું મળે છે, એટલે કે શક્તિ મળે છે, આપણી વૃદ્ધિ થાય છે, આપણને તાકાત મળે છે, તંદુરસ્ત રહીએ છીએ, સાચું ને? આપણા શરીરની અંદર કેટલાક આવશ્યક ઘટકોની જરૂરિયાત ઉત્પન્ન થાય છે અને એ જરૂરિયાત શેમાંથી પૂરી પડે છે? ખોરાકમાંથી. શેમાંથી મળે છે? ખોરાકમાંથી. તો હવે સ્ક્રીન પર આપણે જોઈશું કે આ જે ખોરાકમાં આવતા આવશ્યક ઘટકો છે એ આવશ્યક ઘટકોને આપણે શું કહીશું? પોષક દ્રવ્યો. તો પોષક દ્રવ્યોની વ્યાખ્યા આમ છે કે આપણા ખોરાકમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે શું કહીએ છીએ? પોષક દ્રવ્યો. તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો 5 છે જે તમારી સ્લાઇડ પર તમને જોવા મળશે. એમાં પહેલું છે કાર્બોદિત, બીજું છે પ્રોટીન, ત્રીજું છે ચરબી અને વિટામિન સાથે સાથે. ખૂબ સરસ. અહીં આપણા 5 પોષક દ્રવ્યો ઉપરાંત બીજા અન્ય 2 સહાયક પાચક દ્રવ્યો એટલે કે પાચક રેસાઓ અને પાણી પણ સામેલ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે શીખ્યા છીએ ત્યાંથી આગળના ભાગમાં મળીશું આપણે. નમસ્કાર. હેલો ચિલ્ડ્રન, હાવ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હાવ આર યુ? આઈ એમ ફાઇન ટુ, થેન્ક યુ. ઇંગ્લિશમાં બોલવાની મજા આવે છે ને? યસ. ચાલો હસતા રમતા આપનો આ ઇંગ્લિશ ક્લાસ આપણે આગળ વધારીએ. ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ 6, એક્ટિવિટી 5. હવે આપણે આ સેન્ટેન્સીસ વાંચીએ અને કોલમ્સમાં વિગતોને જોડીએ. પેન્સિલ એન્ડ સ્કેલ રેડી? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ. હેટ was at the circus last night. Who was at the circus? હેત. તો હેતને કયા કોલમમાં શોધીશું આપણે? યર, હુના કોલમમાં. તો ક્યાં છે હેત? યર. ઓકે, નાવ વેર વોઝ હેત? એટ ધ સર્કસ. હવે એટ ધ સર્કસ આપણે વેરના કોલમમાં શોધીશું? એટ ધ પોસ્ટ ઓફિસ, ફાર્મ, મહેન્દ્રસ ઓફિસ. યર, એટ ધ સર્કસ. સો વી વિલ જોઈન હેટ વિથ એટ ધ સર્કસ. પેન્સિલ અને સ્કેલથી હવે તમે જોડી દો. So Het was at the circus when? Last night. To last night kya shodishu? When na kolumma? Last Sunday, last week, today morning, yesterday, last night. So here it is joined over here. Tamari textbook ma aa already thai chukyu chhe. So Het was at the circus last night. Now let us look at the
First sentence. Sentence number one. Okay, sentence number one છે. Dr. Shah was in a meeting last week. Who was in a meeting? Dr. Shah. So, in which column? In the who column. And here we have Dr. Shah. Pachhi, kya hota Dr. Shah? In a meeting. To where na column ma jau parshe? In a meeting. To tame shu karso? Join Dr. Shah and in a meeting. Dr. Shah was in a meeting last week. Kya re? Last week. Kaya column ma? When? Let's look. Last week. So we will join last week with in a meeting. Join kari lo. Dr. Shah was in a meeting last week. Thai gayo. Now the next sentence. Jasmine and Chameli were in the hospital on Monday. Jasmine and Chameli. Who? Jasmine and Chameli. In the first column. Yeah. Where were they? In the hospital. So, in the hospital will be in the second column. Hospital. Yeah. So, Shukarsu. Join Jasmine and Chameli with in the hospital. Chalo, join kari laye. Now, when were Jasmine and Chameli in the hospital? On Monday. So, where will we look for on Monday? In the third column. Yeah, on Monday. To ave shu karishu? In the hospital. And on Monday, we will join. Jasmine and Chameli were in the hospital on Monday. Barabar matching kari reha chho ne? Now, let's go to the next sentence. Vandana was at the post office today morning. Who? Vandana. So, Vandana will be in the first column. Joy leye. Yeah, Vandana. Where was Vandana? At the post office. Where no column to? Where no column to ahiya? So, at the post office. So, we will match Vandana with at the post office. Line draw kari laye, join karva mate. Have, when was Vandana at the post office? Today morning. Today morning, itle when? Last column. Joy leye, today morning, last Sunday, last week, today morning. So we will join at the post office with today morning. Chalo, line draw kari leye. Vandana was at the post office today morning. Now let's go to sentence number 4. Let's read it. Bharti and Kalpesh were at Mahindra's office today morning. Who? Bharti and Kalpesh. So in the first column, apne shu shodishu? Bharti and Kalpesh. Yeah. Bharti and Kalpesh. Where were they? At Mahindra's office. So, Mahindra's office second column ma kya chhe? Here. So, we will join Bharti and Kalpesh at Mahindra's office.
चलो अपने लाइन ड्रॉ करी लिए. एंड व्हेन वर दे एट महेंद्र'स ऑफिस? टुडे मॉर्निंग. सो वी विल लुक फॉर टुडे मॉर्निंग इन द लास्ट कॉलम. लास्ट संडे, लास्ट वीक, टुडे मॉर्निंग. सो लेट्स जॉइन महेंद्र'स ऑफिस विथ टुडे मॉर्निंग. भारती एंड कल्पेश वर एट महेंद्र'स ऑफिस टुडे मॉर्निंग. चलो चार वाक्यों ने तो विगत मैच थी गई. लेट्स गो टू सेंटेंस नंबर 5. भारती एंड कल्पेश वर इन द हॉस्पिटल लास्ट वीक. हु? भारती एंड कल्पेश. तो पहला कॉलम मा हियर. वेर वर दे? लास्ट वीक इन द हॉस्पिटल. वेर ना कॉलम मा? इन द हॉस्पिटल. या तो अपने आबे फिगर मैच कर दिए. अने वेन वर दे इन द हॉस्पिटल? लास्ट वीक. तीजा कॉलम मा? लास्ट वीक. आ रही हूँ लास्ट वीक. सो वी विल मैच इन द हॉस्पिटल अने लास्ट वीक. भारती एंड कल्पेश वर इन द हॉस्पिटल लास्ट वीक. चलो नाउ लेट्स गो टू सेंटेंस नंबर 6. मिसेस वाघेला वॉज ऑन हर फार्म लास्ट संडे. हु? मिसेस वाघेला. फर्स्ट कॉलम मिसेस वाघेला. हियर. वेयर वॉज मिसेस वाघेला लास्ट संडे? On her farm. So in the second column, here on her farm. Mrs. Vaghela hi ache. And on her farm is here. So aap ene apne match kari liye. Chalo draw lines to match. Have Mrs. Vaghela emna farm par kya reha tha? Last Sunday. तो वेन ना कॉलम मा? यार सौथी पहला लास्ट संडे. ऑन हर फार्म अहीं छे. ऑन हर फार्म लास्ट संडे. तो अपने आ बे जोड़ी दईए. राइट लेट्स डू इट. मिसेस वाघेला वॉज ऑन हर फार्म लास्ट संडे. मैच करवानुं तो बहु सहेलू छे नहीं. चलो नेक्स्ट सेंटेंस लेट्स रीड इट. वंदना वॉज ऑन हर फार्म यस्टरडे. हु वॉज ऑन हर फार्म यस्टरडे? वंदना. सो इन द फर्स्ट कॉलम आ रही हूँ वंदना. वेयर वॉज शी यस्टरडे? ऑन हर फार्म. ऑन हर फार्म अपने सेकंड कॉलम में शोधिए. एट द सर्कस ऑन हर फार्म. वंदना ऑन हर फार्म तो बाजू बाजू में अच्छे. लेट्स ड्रॉ द लाइन. वंदना वॉज ऑन हर फार्म यस्टरडे. व्हेन? यस्टरडे. गई काले. तो यस्टरडे ऑन हर फार्म yesterday. Let's join them. Vandana was on her farm yesterday. अरे आपने तो अभी छिल्ला सेंटेंस पर आ रही है. लेट्स रीड इट. डॉक्टर शाह वॉज इन द हॉस्पिटल टूडे मॉर्निंग. हु? तो फरी वार डॉक्टर शाह. वेयर वॉज शी? इन द हॉस्पिटल. इन द हॉस्पिटल सेकेंड कॉलम. यस इन द हॉस्पिटल. सो मैच डॉक्टर शाह एंड इन द हॉस्पिटल. अ
અને વેન વોઝ ડોક્ટર શાહ ઇન ધ હોસ્પિટલ? આજે સવારે. સો લેટ્સ લુક ફોર ટુડે મોર્નિંગ. ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. ચલો જોઈન કરી લઈએ. ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. વાવ, થઈ ગઈ આપણી મેચિંગ એક્ટિવિટી. કાંઈ રહેતું નથી ગયું ને? ચાલો એકવાર જરા જોઈ લઈએ. હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. જેસ્મિન એન્ડ ચમેલી વર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. Vandana was at the post office today morning. Bharti and Kalpesh were at Mahindra's office today morning. Mrs. Vaghela was on her farm last Sunday. Vandana was on her farm yesterday. Dr. Shah was in the hospital today morning. In today's class, we watched the song Where Were You? Words to avri gaya hashe. To gai ne tamara friends ne puchyo ave. Where were you on Sunday? Where were you yesterday? Maja avse. એન્ડ વી ઓલ્સો વોચ ધ ઇન્ટરવ્યૂઝ. તો હવે ઇન્ટરવ્યૂ લેતા પણ તમને આવડી ગયું છે. તો કોઈનું પણ ઇન્ટરવ્યૂ લો, તમારા ફ્રેન્ડનું અથવા બીજા કોઈનું, અને સરસ ચાટ બનાવો અને એનો ફોટોગ્રાફ લઈને અમને મોકલી આપજો. સો ટિલ ધ નેક્સ્ટ ક્લાસ, બાય બાય, હેવ અ નાઇસ ડે.